કહેવાય છે કે જીવનના સારા નરસા સૌ અનુભવોમાંથી પસાર થઈ ઢળતી ઉંમરે પહોંચેલા વૃદ્ધ વડીલજનો એક વિશાળ વટવૃક્ષ જેવા હોય છે. જીવનનો તાપ તેમણે સહન કર્યો હોય છે અને એ તાપથી તેમણે બાંધેલું અનુભવનું ભાથું સમગ્ર સમાજ માટે ઉપયોગી બને છે. અને એટલે જ ગરીબ વર્ગના વડીલો જ્યારે પાછલી ઉંમરે અશક્ત બને, આજીવિકા કમાવવા અક્ષમ બને, ત્યારે તેમની પડખે ઊભા રહેવું એ આપણો માનવ ધર્મ બને છે. અને આ માનવ ધર્મ નિભાવવાનું પુણ્યશાળી કામ કરે છે ગુજરાત સરકારનું સમાજ સુરક્ષા ખાતું. સમાજના ગરીબ વર્ગના વૃદ્ધ અને નિરાધાર નાગરિકોને તેમની પાછલી ઉંમરે નાનકડો આર્થિક ટેકો મળી રહે તે માટે સમાજ સુરક્ષા ખાતા દ્વારા જુદી જુદી કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ગરીબી રેખા નીચેના 60 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનામાં 60 થી 79 વર્ષના વ્યક્તિને દરેક મહિને રાજ્ય સરકાર તરફથી 200 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 300 રૂપિયા, એમ કુલ 500 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. જ્યારે 80 વર્ષથી વધુ વયના વ્યક્તિને દરેક મહિને રાજ્ય સરકાર તરફથી 500 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 500 રૂપિયા, એમ કુલ 1000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બેંક એકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીમાં અરજી કરવાની રહે છે અને અરજીની સાથે ઉંમરનું પ્રમાણપત્ર તથા ગરીબી રેખાની યાદીમાં 0 થી 20ના બીપીએલ સ્કોરમાં સમાવેશ થયેલ હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. વૃદ્ધોને પેન્શન માટેની આવી જ એક બીજી યોજના છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000થી ઓછી આવક ધરાવતા નિરાધાર વૃદ્ધ વ્યક્તિને દર મહિને 500 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના વૃદ્ધ પુરુષ કે સ્ત્રી જો નિરાધાર હોય, એટલે કે જો તેમને 21 વર્ષ કે તેથી મોટી ઉંમરનો પુત્ર ન હોય અથવા જો પુત્ર માનસિક રીતે અસ્થિર કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય, તો તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતો હોય તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરી પરથી આ યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે આપવામાં આવે છે. ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં જો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય, તો ઘરડા મા બાપ અને બાળકો પર જાણે આભ તૂટી પડે છે. આવી સ્થિતિમાં પરિવારને મદદરૂપ થાય છે રાષ્ટ્રીય કૌટુંબિક આર્થિક સહાય યોજના, એટલે કે સંકટ મોચન યોજના. આ યોજનામાં જો ઘરનો મુખ્ય કમાનાર 18 થી 60 વર્ષની ઉંમરનો વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, જો કુદરતી રીતે કે અકસ્માતે મૃત્યુ પામે, તો પરિવારને 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સહાય મેળવવા માટે મૃત્યુના 2 વર્ષ સુધીમાં શહેરી વિસ્તારમાં પ્રાંત કચેરીએ અને ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર કચેરીને અરજી કરવાની રહે છે. વયોશ્રી યોજના. આ યોજના હેઠળ ભારત સરકાર બીપીએલ કેટેગરીના 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને અપંગતા, બહેરાશ, અંધાપો કે મોટી ઉંમરના કારણે થતી તકલીફોમાં મદદરૂપ થવા દાંતનું ચોખટું, હાથ ઘોડી, 3-4 પૈડાવાળી ઘોડી, ચાલવા માટે લાકડી, વોકર, ચશ્મા, હિયરિંગ એઇડ, વ્હીલચેર જેવા સાધનો તેમની જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. આ યોજનાના લાભ માટે રાજ્યના સમાજ સુરક્ષા ખાતાની જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. વૃદ્ધાશ્રમ ગ્રાન્ટ યોજના. આજના યુગમાં બદલાયેલી આર્થિક અને સામાજિક સ્થિતિને કારણે એવા ઘણા વૃદ્ધજનો છે જેમને કુટુંબથી અલગ થઈને વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડે છે. રાજ્યમાં વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા આવા વૃદ્ધાશ્રમો ચલાવવામાં આવે છે, જે પૈકી નિયત ધારાધોરણો મુજબના વૃદ્ધાશ્રમોને સરકાર દ્વારા માન્યતા આપીને તેમને નિભાવ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે,
જેમાં પ્રત્યેક અંતેવાસીના ભોજન માટે દર મહિને 1500 રૂપિયા, સંસ્થાના કર્મચારીઓને પગાર ભથ્થાના 100% તથા આકસ્મિક ખર્ચાઓ માટે માન્ય ખર્ચના 90% રકમ જેટલી ગ્રાન્ટ પેટે આપવામાં આવે છે. એક ગરીબ અશક્ત વૃદ્ધને નાનકડી સહાય પણ જો મળી જાય તો પોતાની થોડી અમથી જરૂરિયાતો માટે તેને પાછલી ઉંમરે કોઈની સામે હાથ ન લંબાવવો પડે. આપના ધ્યાનમાં જો આવા કોઈ વૃદ્ધ હોય તો તેમને સમાજ સુરક્ષા ખાતાની આ યોજનાઓનો લાભ જરૂર લેવડાવશો. તેમના ચહેરા પરની હાશ તમને પણ ચોક્કસ એક નવી ઉર્જા આપી જશે.